હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો દ્વારા M.com સેમેસ્ટર 4ના સબ્જેક્ટ વિશે માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર M.com સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, રેગ્યુલર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓને બંનેને સબ્જેક્ટ M.com સેમેસ્ટર 4માં સરખા જ હોય છે. તો જોશું આપણે M.com સેમેસ્ટર 4માં કયા સબ્જેક્ટ આવે છે, કેટલા સબ્જેક્ટ આવે છે, તેના વિશે આપણે માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, M.com સેમેસ્ટર 4 વિશે માહિતી મેળવતા પહેલાં થોડીક M.com સેમેસ્ટર 3ની વાતો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, M.com સેમેસ્ટર 3માં તમારે 1 થી 5 ગ્રુપ આવે છે. 1 થી 5માંથી કોઈપણ એક ગ્રુપ તમારે સિલેક્ટ કરવાનું રહેશે M.com સેમેસ્ટર 3માં. તો તમે M.com સેમેસ્ટર 3માં કોઈપણ એક ગ્રુપ સિલેક્ટ કર્યું હશે અને તેમાં તેની પરીક્ષા તમે આપી હશે. કોઈએ સ્ટેટિસ્ટિક રાખ્યું હશે, કોઈએ એકાઉન્ટ રાખ્યું હશે, કોઈએ ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ રાખ્યું હશે, તો કોઈએ માર્કેટિંગ રાખ્યું હશે, કાં હ્યુમન રિસર્ચ રાખ્યું હશે. આ 5માંથી કોઈ પણ એક ગ્રુપ તમારે M.com સેમેસ્ટર 3માં સિલેક્ટ કરવાનું હતું. તો એવી જ રીતે હવે આપણે જોશું M.com સેમેસ્ટર 4માં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે M.com સેમેસ્ટર 4માં 1 થી 5 ગ્રુપ આપેલા છે. તો M.com સેમેસ્ટર 3માં તમે કોઈ પણ એક ગ્રુપ રાખેલું હશે. એવી જ રીતે એ જ ગ્રુપ તમારે M.com સેમેસ્ટર 4માં હશે. જે તમે 3માં રાખ્યું હશે એ જ તમારે M.com સેમેસ્ટર 4માં ગ્રુપ આવશે. તો અહીંયા તમારે M.com સેમેસ્ટર 4માં 2 સબ્જેક્ટ કમ્પલસરી રહેશે. એટલે કે તમે 5માંથી કોઈપણ ગ્રુપમાં સિલેક્ટ કર્યું હશે તેમાં 2 સબ્જેક્ટ તો તમારે કમ્પલસરી રહેશે જ. અહીંયા મેં એ સબ્જેક્ટમાં કાઉન્સ કર્યા છે. જે સબ્જેક્ટ છે પહેલો છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, એટલે કે સંસ્થાકીય વર્તન, અને બીજો સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, એટલે કે મેનેજરો માટે નાણાકીય એકાઉન્ટિંગ. તો આ 2 સબ્જેક્ટ દરેક ગ્રુપવાળાને કમ્પલસરી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ગ્રુપ વાઇઝ સબ્જેક્ટ. તો M.com સેમેસ્ટર 4માં પણ 5 ગ્રુપ હોય છે અને આ 5માંથી કોઈપણ એક ગ્રુપ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો સૌથી પહેલું ગ્રુપ છે એકાઉન્ટિંગ. તો એકાઉન્ટિંગમાં તમારે કમ્પલસરી 3 સબ્જેક્ટ રહેશે. પહેલો સબ્જેક્ટ છે એકાઉન્ટિંગમાં એડવાન્સ્ડ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. બીજો સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. ત્રીજો સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ અને ઓર કરીને નીચે છે રિસર્ચ રિપોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ 1 એકાઉન્ટિંગ છે, તેમાં 3 સબ્જેક્ટ આવે છે અને ઉપરના 2 કાઉન્સ કરેલા સબ્જેક્ટ છે તે દરેક ગ્રુપવાળાને કમ્પલસરી છે. એટલે કુલ ટોટલ તમારે 5 સબ્જેક્ટ ભણવાના રહેશે. ત્યારબાદ હવે આપણે બીજા ગ્રુપની માહિતી મેળવીએ. તો ગ્રુપ 2 છે ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ. જે કોઈએ ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ રાખ્યું હશે તેને પણ 3 બેન્કિંગ આવશે. પહેલું છે બેન્કિંગ રિસ્ક મેનેજમેન્ટ, બીજું છે પોર્ટોફોલિયો મેનેજમેન્ટ એન્ડ ઇવેલ્યુશન, ત્રીજું છે ફાઇનાન્સ પ્લાનિંગ અને ઓર કરીને રહેશે રિસર્ચ રિપોર્ટ. અને ઉપરના 2 સબ્જેક્ટ તો કમ્પલસરી રહેશે. એટલે ગ્રુપ 2માં પણ 5 સબ્જેક્ટ કમ્પલસરી રહેશે. ત્યારબાદ હવે આપણે ગ્રુપ 3ની વાત કરીએ. તેમાં પણ 3 માર્કેટિંગ આવશે. પહેલું છે ઇન્ટરનેશનલ માર્કેટિંગ, બીજું છે કન્ઝ્યુમર બિહેવિયર, ત્રીજું છે માર્કેટિંગ રિસર્ચ અને ઓર કરીને છે રિસર્ચ રિપોર્ટ. તો માર્કેટિંગમાં પણ 3 માર્કેટિંગ આવશે અને ઉપરના 2 સબ્જેક્ટ કમ્પલસરી રહેશે. કુલ મળીને 5 સબ્જેક્ટ આવશે. ત્યારબાદ આપણે ગ્રુપ 4 વિશે માહિતી મેળવીએ. તો ગ્રુપ 4 છે હ્યુમન રિસર્ચ. તો તેમાં પણ થિયરીનું ગ્રુપ છે. તેમાં પણ 3 સબ્જેક્ટ રહેશે. પહેલું છે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન 2, બીજું છે હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ત્રીજો સબ્જેક્ટ છે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ અને ઓર કરીને છે રિસર્ચ રિપોર્ટ. તો આ ગ્રુપ 4વાળાના પણ 3 સબ્જેક્ટ છે. તેમાં ઉપરના 2 સબ્જેક્ટ કમ્પલસરી રહેશે. એટલે કુલ મળીને થયા 5 સબ્જેક્ટ. ત્યારબાદ હવે આપણે ગ્રુપ 5 વિશે માહિતી મેળવીએ. ગ્રુપ 5 છે સ્ટેટિસ્ટિક. તેમાં પણ 3 સ્ટેટિસ્ટિક ભણવાના રહેશે. પહેલું છે એડવાન્સ્ડ બિઝનેસ સ્ટેટિસ્ટિક 4, બીજું છે એડવાન્સ્ડ બિઝનેસ સ્ટેટિસ્ટિક 5, ત્રીજું છે એડવાન્સ્ડ બિઝનેસ સ્ટેટિસ્ટિક 6 અને ઓર કરીને છે રિસર્ચ રિપોર્ટ. તો આ પાંચમાંથી કોઈપણ એક ગ્રુપ તમે રાખેલું હશે અને તે ગ્રુપમાં તમારે 3-3 સબ્જેક્ટ આવશે અને ઉપરના 2 સબ્જેક્ટ તમારે કમ્પલસરી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકાઉન્ટિંગ છે તે એકાઉન્ટિંગ સબ્જેક્ટ છે, ફિનાન્શિયલ એન્ડ બેન્કિંગ છે તે પણ એકાઉન્ટિંગ સબ્જેક્ટ છે અને છેલ્લે તમારી ગ્રુપ 5 છે સ્ટેટિસ્ટિક એ પણ એકાઉન્ટિંગ સબ્જેક્ટ છે. અહીંયા આપણે 2 સબ્જેક્ટ થિયરીના છે જેમ કે ગ્રુપ 3 છે માર્કેટિંગ અને ગ્રુપ 4 છે હ્યુમન રિસર્ચ. આ 2 ગ્રુપ થિયરી છે જેમાં તમારે બધા સબ્જેક્ટ થિયરીમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી M.com સેમેસ્ટર 4ના સબ્જેક્ટ વિશેની માહિતી. તો M.com સેમેસ્ટર 4ના દરેક વિદ્યાર્થીઓને શેર કરજો જે M.com સેમેસ્ટર 4માં એડમિશન લેવા માગતા હોય તે.